कृष्ण विद्यार्थी मित्रों, नील माधव पब्लिक स्कूल तरफथी आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી જોવાના છીએ. એમાં આપણે આગળ જોયું કે પાઠ પહેલો જોયો, બરોબર. એમાં તો ચિત્રપાઠ, ચિત્રપાઠથી તમારે કહાની બનાવીને ચિત્રપાઠ બનાવવાનો હતો. એના આપણે ક્વેશ્ચન આન્સર જોયા, બરોબર. આજે આપણે પાઠ 2 ઈદગાહ જોવાના છીએ, જે છે કહાની, બરોબર. કહાની એટલે કે વાર્તા, બરોબર. તો આના જે લેખક છે એ છે પ્રેમચંદ, બરોબર. પ્રેમચંદ છે એ ખૂબ જ, એના જે કહાની સંગ્રહ છે એ ખૂબ જ સારા અને વાંચવાલાયક હોય છે, બરોબર. એમાંની એક કહાની આ છે ઈદગાહ. તો તમારે આ કહાનીનો તમારે વાંચન તમારી પાઠ્યપુસ્તકમાંથી કરવાનું છે, બરોબર. અત્યારે હું તમને આ કહાનીની સામાન્ય સ્ટોરી હું કહીશ કે આમાં તમને શું આ સ્ટોરીમાં આવે છે. તમારે આપણી સ્કૂલની જે એપ્લિકેશન છે એના પરથી વિડીયો જોઈ આ કહાની સમજવાની છે, બરાબર. તો ઇસ કહાની મે એક છોટે સે બચ્ચે કી બાત કી ગઈ હૈ, જો વો બચપન સે હી અપને માં બાપ સે દૂર હો ગયા હૈ. ઉસકે પિતાજી જો બીમારી મેં ગુજર ગયે હૈ, ઉસકી માં ભી થોડે ટાઈમ કે બાદ ગુજર જાતી હૈ, વો અપની દાદી કે સાથ રહેતા હૈ, ઠીક હૈ. વો અપની દાદી કે સાથ રહેતા હૈ, ઉસકી દાદી ભી, દાદી કે પાસ ભી કુછ પૈસે નહીં હોતે. તો ઈદગાહ કા ટાઈમ આતા હૈ, સભી ઈદગાહ, ઈદ કી તૈયારી ફૂલ જોરો શોરો સે કરતે. ઈદગાહ યાની કે જો ઈદ કે ટાઈમ પર જો વો નમાઝ પઢને જાતે, ઉસ જગહ કો ઈદગાહ કહેતે. જો મુસ્લિમ લોગ હૈ જો વો ઈદ કે દૌરાન જો સભી મિલકર એક સાથ અપની નમાઝ પઢતે હૈ, તો ઉસકી બાત યહાં પે કી ગઈ હૈ. તો વો જો બચ્ચા હૈ ઉસે ઇસ ઈદગાહ પર જાના હૈ, પર ઉસકી જો દાદી હૈ ઉસે જાને કો મના કરતી હૈ. ઉસકે સભી યે દોસ્ત મિત્ર જો હોતે હૈ વો સબ જાતે હૈ. વહાં પે ઈદગાહ હોતા હૈ, ઈદગાહ જહાં પે હોને વાલા હૈ વહાં પે મેલા ભી લગને વાલા થા, ગાંવ કે સભી લોગ વહાં જાને વાલે થે. પર વો અભી છોટા થા ઇસલિયે ઉસકી દાદી ઉસે ભેજના નહીં ચાહતી થી. પર વો અપની જો શક્તિ હૈ વો બચપન કહેતા હૈ કે મેં તો અભી છોટા હું, પર મેં સબસે જ્યાદા તાકતવાલા હું, ઇસલિયે મેરી પરેશાની આપ મત લીજીએ, મેરી મુશ્કેલો કો આપ મત દેખીએ, એસા કહેતા હૈ. મેં સબસે પહેલે આઉંગા, આપ મેરી ચિંતા મત કીજીએ, એસા કહેતા હૈ. વો અપને મિત્રો કે સાથ જાને કે લિયે વો પરવાનગી ચાહતા હૈ. और उसके बाद वो उसकी दादी जो होती है वो उसको मना नहीं करती, उसे जाने देती है. अपने वो अपने गांव के जो टोली जा रही है उसके साथ जाता है, अपने मित्रों के साथ. वहाँ पे खर्च करने के लिए उसकी जो दादी है उसे 3 आने देते हैं, बराबर, कि उसके पास ज़्यादा पैसे नहीं है, खाने को भी कुछ नहीं है. पर फिर भी वो उसके पास जो पैसे थे उसमें से 3 आने देते हैं. તો ઉસે એસા લગતા હૈ કે બચ્ચા જા રહા હૈ તો વો કુછ મીઠાઈ યા ખિલોને લેગા. પર જો હામિદ હૈ, જો લડકા હામિદ નામ કા લડકા હૈ, વહ કુછ ખરીદતા નહીં હૈ. ઉસકે સારે જો મિત્ર હૈ વો બહોત સારે ખિલોને, મીઠાઈ આદિ સબ કુછ ખાતે હૈ, ખિલોને ખરીદતે હૈ. પર વો હામિદ એસા કુછ નહીં કરતા હૈ. વો સબ વહાં ગાંવ વાલે ઈદગાહ કી જગહ પે જાતે હૈ, જો એ વો જગહ હૈ ઉસકે ઉસકા ભી યહાં પે વર્ણન કિયા ગયા હૈ. વર્ણન મેં ઈદગાહ કા જો જગહ થી ઉસમે ક્યાં ક્યાં પ્રબંધ કિયા ગયા ઉસકે બારે મેં ભી બાત કી ગઈ હૈ. વો નમાઝ પઢને કે બાદ સભી ઈદ કી મુબારક દેતે ઔર વહાં સે છૂટે હોતે, અલગ હોતે હૈ. તો વહાં સે સભી નિકલતે હૈ ઔર જો મેલા લગા હુઆ હૈ वो मेले में जाते हैं. सभी खिलौने की दुकान पर जाते हैं, मिठाइयों की दुकान पर जाते हैं, जो सबको जो जो चाहिए वो खरीदते हैं. और हामिद सब दुकानों को देखता है, कुछ खरीदता नहीं है. फिर आगे बर्तनों की और घर की चीज़ों की दुकानें आती है. वहाँ पर सबको ऐसा लगता है कि यहाँ तो क्या लेना है. वो सब वहाँ से चले जाते हैं, पर हामिद वहीं ठहर जाता है और अपनी दादी माँ के लिए चिमटा, लोहे का चिमटा खरीदता है. जो उसके पास 3 आने हैं उससे वो चिमटा खरीदता है. चिमटा इसलिए खरीदता है कि उसकी दादी जब रोटियाँ सेकती हैं तो उसके हाथ जल जाते हैं, इसलिए उनके बारे में सोच कर वो चिमटा खरीदता है. फिर
फिर रास्ते में जब वो घर पर आते हैं, घर पर आ रहे होते हैं, तो उसके जो मित्र है उसने एक ने वकील वकील लिया है, एक ने जुमा भिस्ती लिया है, भिस्ती लिया है, जुमा भिस्ती उसको कहते हैं, जुमा भिस्ती लिया है बराबर। वो सभी लोगों ने अलग अलग खिलौने खरीदे हैं। वो सब हामिद की हंसी उड़ाते हैं कि तुमने सब चिमटे का क्या करोगे, खेलने के लिए चिमटा थोड़ा होता है। पर हामिद मन से मक्कम हो जाता है कि खिलौना तो थोड़ी ही देर में टूट जाता है, या मन भर जाता है कि थोड़ी ही देर में कि हम ज़्यादातर खिलौने से खेलते नहीं हैं, या ऐसे खिलौने होते हैं घर पहुँचते पहुँचते तो टूट भी जाते हैं, ठीक है। इसीलिए वह सबकी जो खिलौने लेते हैं उसके बारे में बातचीत करता है और अपने चिमटे की बहुत सारी अच्छी अच्छी बातें करता है। तो सभी मित्र को ऐसा लगता है कि हमने जो खिलौने खरीदे उसको उसे नहीं खरीदना चाहिए था, हमें चिमटा खरीदना चाहिए था या ऐसी कोई चीज़ खरीदनी चाहिए थी। ऐसे ही हामिद ने जो वस्तु ली थी उससे वो ज़्यादा सबके लिए प्रिय हो गया, इसलिए सब ने बारी बारी अपने खिलौने देख कर वो चिमटा देखा खेलने के लिए और हामिद को अपना खिलौना खेलने के लिए भी देते हैं। फिर जब हामिद घर पर आता है और अपनी दादी को चिमटा देता है तो उसकी दादी तो पहले गुस्सा करती है, फिर जब हामिद कहता है कि तुम्हारे हाथ जब रोटी सेकते हुए जल जाते हैं इसलिए मैं तुम्हारे लिए चिमटा लाया हूँ, तो दादी रोती भी है और खुशी भी उसकी आँखों में झलक आती है। वो हामिद को गले लगा लेती है, ठीक है। उसे लगता है कि इतना सा छोटा जो इतना सा छोटा बच्चा और इतनी बड़ी बड़ी बातें करता है, वो सोच के उसके आँखों में आंसू आते हैं। वो उसके लाड प्यार से उसे गोद में ले लेती है और उससे बहुत प्यार करती है, बराबर। आ हती तुम्हारी स्टोरी कि हामिद नामनो छोकरो नानो मस्त छोकरो होय छे, ई कई रीते एनी बुद्धिनो उपयोग करे छे अने उपयोगी वस्तु खरीदे छे, बराबर। आमां आपणने જોઈને એવું થાય કે નાના એવા બાળકમાં પણ ઘણી બધી વિચારવાની શક્તિ હોય છે, બરાબર। આ હતી તમારી નાની અમથી સ્ટોરી। હવે આપણે આના જે ક્વેશ્ચન આન્સર છે એ જોશું, બરાબર। તમારા કેટલા ક્વેશ્ચન આન્સર છે પહેલા પદમાં, કે 15 ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોવાના છીએ, બરાબર। તો આપણે પ્રથમ જે આપણો ક્વેશ્ચન છે એ આપણે જોશું। તો પહેલો પ્રશ્ન છે આપણો, ઈદગાહ पाठ के लेखक कौन है, बराबर। तो यहाँ पे ऑप्शन दिए हैं, पहलू जगदीश चंद्र माथुर, बी प्रेमचंद, सी द्वारका प्रसाद माहेश्वरी, डी द्वारिका प्रसाद, बराबर। तो आप ऊपर लखेलू छे के प्रेमचंद, એટલે ऑप्शन આવશે बी प्रेमचंद, बराबर। बीजो छे तमारू खरू अने खोटू छे, तो खरा खोटामां बीजो छे तमारू वाक्य के पाठ पाठ में होली के त्यौहार का वर्णन है। આપણે હોલીનું ત્યોહાર નથી, રમજાનના મહિનામાં જે ઈદ આવે છે ઈદના તહેવારની વાત છે, એટલે અહીંયા વાક્ય ખોટું છે। બીજું ત્રીજું છે તમારું, રમજાન કે પૂરે ખાલી જગ્યા રોજો કે બાદ આજ ઈદ આવી હૈ, તો એમાં ઓપ્શન આપ્યા છે 30, બી 20, સી 10, 5 ડી। તો ઓપ્શન છે પહેલો સી, બરાબર। હવે ચોથો છે પ્રશ્ન તમારો, રમજાન ઈદ કે દિન મુસલમાન લોગ કહાં જાતે હૈ, તો ઉત્તર છે રમજાન ઈદ કે દિન મુસલમાન લોગ ઈદગાહ જાતે હૈ, નમાઝ પઢને કે લિયે, જો નમાઝ પઢી જાતી હૈ, હમ મસ્જિદ કહેતે હૈ ઉસમે જો નમાઝ પઢને કી જગહ હોતી હૈ ઉસકે ઈદગાહ ભી કહેતે હૈ, બરાબર। પછી પ્રશ્ન નંબર 5 છે તમારો, સભી કહાં જાને કી તૈયારી કર રહે હૈ, તો જવાબ છે તમારો સભી ઈદગાહ જાને કી તૈયારી કર રહે હૈ, બરાબર। ક્યાં જવાની? ઈદગાહ જવાની બધા તૈયારી કરે છે। પછી પ્રશ્ન તમારો છઠ્ઠો છે, પાછું ખરું ખોટું છે વાક્ય, ઈદગાહ જાને સે લોટતે લોટતે દોપહર હો જાયેગી, બરાબર। તો ઈદગાહ જાય છે સવારે તો આવતા આવતા બપોર થઈ જશે, તો એ વાક્ય છે એ સાચું છે, બરાબર। પછી પ્રશ્ન નંબર 7 છે તમારો, ઈદગાહ જાને સે પહેલે હી લોગ અપના કામ ક્યો પૂરા કર લેના ચાહતે થે, બરાબર। તો જવાબ છે તમારો, ઈદગાહ જાને સે પહેલે હી લોગ અપના કામ પૂરા કર લેના ચાહતે થે, ક્યોંકિ ઈદગાહ ગાંવ સે 3 કોસ કી દૂરી પર થા, પૈદલ હી જાના પડતા થા, રાસ્તે મેં સબસે મિલને ઓર બેઠને મેં કાફી સમય લગતા હૈ,
दोपहर से पहले लौटना संभव नहीं था। बराबर, तीन कोस એટલે કે 3 કિલોમીટર જેવું ચાલીને જવાનું હોય છે, બરોબર, અને બધાને મળતા મળતા આવતા હોય એટલે ટાઈમ જવાનો જ છે અને બપોર થઈ જવાની છે એવું વિચારે છે એટલે બધા પોતપોતાનું કામ કરીને જ નીકળે છે। બરોબર, હવે પ્રશ્ન નંબર 8 છે તમારો કે ગાંવ સે ઈદગાહ જાને કા રસ્તા કિતને કોસ કા થા। ઉત્તર છે ગાંવ સે ઈદગાહ જાને કા રસ્તા 3 કોસ કા થા। બરોબર, હવે 9મો તમારો છે જે વાક્ય ખાલી જગ્યા છે, રોજ એ ખાલી જગ્યા કે લીએ હોંગે, તો શું આવ્યું એમાં? બડે બૂઢો કે લીએ। બરોબર, રોજ એ બડે બૂઢો કે લીએ હોંગે। 10મું છે લોગ રોજ કિસકા નામ રટતે થે। લોગ રોજ કિસકા નામ રટતે થે, ઓપ્શન છે એ અલ્લાહ, બી રામ, સી ઈદ, ડી કૃષ્ણ। તો શું આવશે? સી ઈદ, ઈદની વાત કરેલી છે એટલે ઈદની આવશે। બરાબર, હવે 11મો પ્રશ્ન છે મહમૂદ ઓર મોહસિન કે પાસ કિતને પૈસે થે। મહમૂદ ઓર મોહસિન કે પાસ કિતને પૈસે થે, ઉત્તર છે મહમૂદ કે પાસ 12 ઓર મોહસિન કે પાસ 15 પૈસે થે। વો હામિદ કે મિત્ર હે, મહમૂદ ઓર મોહસિન। બરાબર, પછી 12મો પ્રશ્ન છે હામિદ કે પિતા કી મૃત્યુ કેસે હુઈ થી, તો ઉત્તર છે હામિદ કે પિતા કી મૃત્યુ હેજે કે કારણ હુઈ થી। બરોબર, પછી 13મો પ્રશ્ન છે તમારો સબસે જ્યાદા પ્રસન્ન કોણ હોતા કોણ હૈ, તો ઓપ્શન છે તમારો હામિદ, બી અમીના, સી નૂરે, ચોથું ડી છે તમારું મોહસિન। બરોબર, એમાં ઓપ્શન છે એ હામિદ, સૌથી વધારે પ્રસન્ન હામિદ હતો। અમીના છે એને દાદી છે, નૂરે છે એનો મિત્ર છે, અને મોહસિન છે એ પણ એનો મિત્ર છે, પણ સૌથી વધારે કોણ ખુશ હતું? હામિદ। બરાબર, એટલે ઓપ્શનમાં આવશે હામિદ। પછી 14મો પ્રશ્ન છે તમારો હામિદ કિસકે સાથ રહેતા હે। બરાબર, તો અહીંયા પાછો ઓપ્શન આપ્યો છે પિતાજી, બી બહન, સી દાદી, ડી દાદા। તો કોની સાથે રહેતો હતો? દાદી સાથે રહેતો હતો, એટલે અહીંયા ઓપ્શન સી આવશે, દાદી। હવે 15મો પ્રશ્ન છે તમારો હામિદ કી દાદી કા નામ ક્યા થા। બરાબર, તો ઉત્તર આપવાનો હામિદ કી દાદી કા નામ અમીના થા। બરાબર, મેં આગળના ઓપ્શનમાં કીધું તમને કે દાદી એનું નામ અમીના છે, તો તમારે અહીંયા લખવાનું કે હામિદ કી દાદી કા નામ અમીના થા। બરોબર, આપણે આટલું અત્યારે આ વિડીયોમાં આટલું શીખીએ। બરોબર, હવે તમારે આ સ્ટોરી ઘરેથી વાંચવાની છે, ચોપડીમાંથી આખી સ્ટોરી વાંચવાની છે, સમજવાની છે, અને પછી તમારે આ બુકના આ બધા જ પ્રશ્નો તમારે જોવાના છે। બરોબર, કે આમાં સ્ટોરી પ્રમાણે કયા કયા પ્રશ્નોના જવાબ કઈ રીતે આવે છે, તમે એ રીતે કરશો એટલે આપોઆપ તમને પ્રશ્નોના જવાબ આવડી જશે। બરોબર, ઓકે, ચલો, થેન્ક યુ।